હાલ સાબરકાંઠાથી રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દુર્ગા માર્કેટ પાસે આવેલી દરગામાં પણ તોફાની તત્વોએ આગ લગાવી હતી, જે કાબુમાં લેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જે રીતે શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી। પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રામનવમીની શોભાયાત્રા જે ફરી શરૂ થઈ હતી તે દરમિયાન સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા પર ફરી પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી। ત્યારબાદ હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હિંમતનગરના દુર્ગા માર્કેટ પાસે આવેલી દરગાહમાં પણ તોફાની તત્વોએ આગ લગાવી હતી, જે બુઝાવી દેવામાં આવી છે। બગીચા વિસ્તારમાં આવેલી દરગાહમાં પણ તોફાની તત્વોએ નુકસાન કર્યું હતું। પોલીસને ઘટનાની જાણ થતા બંને સ્થળે પહોંચી હતી। અરવલ્લી પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, તો દુકાનો વાહનોમાં આગ ચાંપતીના બનાવ બનતા પોલીસ દ્વારા ટોળાને વિખૂટા પાડવા 150 જેટલા ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા। શોભાયાત્રા દરમિયાન જે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો, તો પોલીસ દ્વારા તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જિલ્લા એસપીએ પણ જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો હાલ રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શોભાયાત્રા દરમિયાન જે પથ્થરમારાનો બનાવ બન્યો હતો ત્યારે પોલીસ દ્વારા તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જિલ્લા એસપીએ જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। રામનવમી નિમિત્તે સાબરકાંઠામાંથી હિંમતનગર સેન્ટરમાંથી જે પ્રોસેશન નીકળવામાં આવેલું હતું, છાપરિયા વિસ્તારમાં જે છે એ બાબતે જે છે બનાવ બનેલો છે અને એના કારણે થઈ અને ટીયર ગેસના સેલ પણ છોડેલા છે। વિસ્તારમાં હાલ બિલકુલ શાંતિ છે, પોલીસ જે છે પોતાનો બંદોબસ્ત કરી રહેલી છે અને આગળની જે છે કાર્યવાહી એ બાબતે જે છે આપણે એ રીતે જણાવીશું અમે। એ પણ અમે અત્યારે એના ઉપર પણ વર્કઆઉટ કરી રહ્યું છે, પરિસ્થિતિ જોઈને જે છે અમે એના ઉપર નિર્ણય લઈશું। કેટલા જણા વાહનોને આગ લગાવી છે સાહેબ, કેટલા વાહનો સેલ છોડવામાં આવ્યા? છાપરિયા વિસ્તારમાં 3-1 બાઇક જે છે એને તોડફોડ કરી અને એને એકાદ બાઇકને સળગાવવામાં પણ આવ્યું છે। અહીંયા આપણે આ સર્કલ પર જોઈએ તો ત્યાં પણ એક બાઇક સળગાવવામાં આવેલ છે। સર, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે સાહેબ અત્યાર સુધીમાં? હજુ સુધી જે છે પોલીસ લો એન્ડ ઓર્ડરનું કામ કરી રહ્યો છે અને અમે જલ્દીમાં જલ્દી બીજી જે છે કાર્યવાહી કરી લઈશું। પથ્થર પોલીસમાં કોઈ ઇજાગ્રસ્ત થયું હોય એવું કંઈ? સર, પોલીસમાં જે છે પ્રોસેશન થા હિંમતનગર મેં જો નિકલા થા રામજી મંદિર સે, ઉસમે જો છાપરિયા વિસ્તાર મેં જો પ્રોસેશન આયા હતા એક બનાવ બના થા, લો એન્ડ ઓર્ડર કો દેખતે હુએ પોલીસ ને જો હૈ કુછ ટીયર ગેસ કે સેલ ભી છોડે થે। હાલકી સ્થિતિ મેં અભી જો હૈ વો સ્થિતિ જો હૈ વો શાંતિ મેં હૈ ઓર જો હૈ હમ લોગ બાકી જો બંદોબસ્ત કા ચીઝ હૈ ઉસ પર ધ્યાન રખ રહે હૈ।